સ્પેશિયલ રિપોર્ટર્સ સાથે હું છું જયંતિ. વાત કરીએ મગફળી કૌભાંડની તો રાજ્યમાં કેટલાય સમયથી મગફળી ગોડાઉનનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે થોડાક મહિના પહેલા ગોંડલના મગફળી ગોડાઉનમાં લાગેલી આગ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં ગોંડલ મગફળી કાંડના તમામ કૌભાંડ પરથી પડદો ઉઠતો જોવા મળી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં એક ફાયરમેન વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાતચીત કરી રહ્યા છે અને ગોંડલ મગફળી કાંડના એક પછી એક રાસ ખોલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગોંડલમાં આગ લાગ નહોતી, આગને લગાડવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપ પરથી સાબિત થઈ રહ્યું છે. ગોંડલના ગોડાઉનમાં ડીઝલના કેરબા પણ મળ્યા હોવાની સ્પષ્ટ વાત આ ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહી છે. સામેનો વ્યક્તિ તે વખતના તત્કાલીન જે કહેવાય તેના ઉપર ગંભીર આક્ષેપો લગાવી રહ્યો છે. તત્કાલીન એસટીએમ એ આગ બુઝાવવા દીધી નહોતી તેવું કહેવામાં આવી રહ્યું છે. જો સમયસર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હોત તો અડધું ગોડાઉન બચી ગયું હોત, પણ તત્કાલીન કેટલી વાર તમે પહોંચ્યા ગોંડલ? અમે સાહેબ કમ સે કમ આગ નો ફોન આવ્યો ને રાજપુર ફાયર સુપ્રીને 6 કે 7 કલાક ની અંદર આગ લાગ્યા પછી. બાકી અમને તો આનથી 7-8 કલાક જ થઈ હતી. ત્યાં તો ગોંડલ માં માલ બચાવી અગાય એમ નતો તમે પહોંચ્યા ત્યારે? બચાવી અગાય એમ હતો સાહેબ, આસિસ્ટન્ટ ફાયર સુપ્રીટેન્ડન્ટ હતા ને રાજકોટ ના, એને શું કીધું કે જેસીબી મગાવી ને બે ભાગ કરી નાખ્યો ગોડાઉન ના. તો એના એસડીએમ એ કીધું કે બે ભાગ ના કરી શકાય મારાથી મંજૂરી વગર. અચ્છા, એટલે એટલે ટૂંકમાં ફરક વાત દેવી, બે ભાગ નથી કરવા દેવાય છે અમારે. એસડીએમ જ ના પડતી હતી. હા, એસડીએમ ને એસડીએમ ને ફાયર સુપ્રિન્ટ રાજકોટ ના તો ઝઘડાય બહુ. કેટલી ઘણી ફોન માં અમારે ચર્ચા થઈ, અમે બધા સાંભળતા હતા. એને શું ઝઘડો થયો રાજકોટ ફાયર ફાઈટર વાળા ને? ઈ કેમ તમે આ ફાયર નું કામ છે ને ઈ કે મારે કરવાનું છે, તમે કેમ એમ ના થાય? ફાયર સુપ્રિન્ટ કે હાથ ઠારવાનું કામ મારે કરવાનું હોય ને એમ કરવાનું છે, તો આ કે એમ નથી કરવું હોય કે આપડે, તમે કયો એમ નથી કરવું? એસડીએમ અહીંયા સુધી નું કીધું કે હું કલેક્ટર માં ફરિયાદ કરું તમારી, કે તમારે જ્યાં કરવી હોય ત્યાં કરો ને સાહેબ. 101 ટકા ચાર ફાયર લઈ જ વયા ગયા હતા, આગ ચાલુ આ ગઈ, કે તમારે જે કરવું હોય ને કરી લેજો ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ એમ કીધું. ને એક જ ગાડી એની રાખી દીધી, 5 ગાડી આવી હતી એમાં, એક ચાર લઈને વયા ગયા. એટલે આવીને પાછી વહી ગઈ ચાર. હા, આગ ચાલુ માં એની મગાવી જ લીધી સાહેબ, આ બે ભાઈ ચાલ ને એસડીએમ ને બે. એટલે એને કીધું કે તો મારે તમારે તમારી રીતે કામ કરાવવું હોય તો કરાવજો, જ્યાં બહાર ની ગાડીઓ છે કે મારે રાજકોટ સિટી નું જોવાનું હોય એમ કરીને એક ગાડી રાખીને ચાર લઈ ને વયા ગયા. અચ્છા, પછી અમે 5 દિવસ એમાં પૂછે ભાઈ ધોરાજી ઉપલેટા જેતપુર ને અમે જુનાગઢ ને એમાં ઓલે પાઇપ ઉઠી દબાવી નતી ગઈ માત? 101 ટકા સાહેબ, અમે જે તે ટાઈમે ગયા ને તો અડધો ગોડાઉન બસે એમ હતો, અડધો ઉપર. પણ એ ના જ પાડતા હતા, એ કે કોઈ કોઈ જગ્યાએ જેસીબી થી ફાકું ના પાડવા દઈએ, તમને કઈ કરવા જ ન દે, ખાલી પાણી મારો. એ પાઇપ થી નહીં સાહેબ, ઉપર જે અમારે પાઇપ હોય એક લાગેલો ઓબ્જેક્ટ એનાથી અહીંથી ફુવારો મારવાનો, એટલે ઉપર ત્યાં અંદર કઈ જવાનું જ નહીં, એન્ટ્રી જ નહીં થવાય. ઉપર ની પાઇપ ન લગાડી, આપણે જે પાઇપ લગાડીએ ને અમે એ હોજરીલ કહેવાય, હોજરીલ ને એક ઉપર બાઉઝર નો પાઇપ હોય, ઉપર થી તમે વિસ્કી મારી હગો એમ, બહુ આપણને ઈજા ના થાય મારા ને, એટલે ત્યાંથી ઈજા પડી દૂર રહીએ છે. અચ્છા, અને ત્યાંથી અમને ચાલુ રાખવાનું બધા ફાયર. અચ્છા, બાકી સાહેબ ફાયર ને 12 ફાયર હતા, 12 ફાયર આગ કાબુમાં ન કરી શકી, થઈ જ જાય ને ના થયું સાહેબ. એટલે સરકાર ઈરાદા પૂર્વક ટૂંકમાં દિવાળી મુકાવીને હળગવા દીધું કે સાપનું સાપો. એટલે સાહેબ હરગી જાય તો જ, કારણ કે એસડીએમ ત્યાં ગમે મજબૂર હતા, એસડીએમ કામ કરવા જ નહોતા દેતા અહીંયા. અચ્છા, ને ખાવામાં સાહેબ એ કે તમારે તમારે જમવું હોય ને તો કલાક નો હોલ્ડ પાડી દેવાનો હવાર હાંજ, નકર કોઈ ફાયર વાળા એવું તો ન ઈચ્છે કે જાના હાલી થતી હોય ને કોઈ જમવા બે જાય. એસડીએમ કોણ હતા? હે, એસડીએમ કોણ હતા ત્યાં? એ તે ટાઈમ કોણ હોય છે એ તો બહુ ખબર નહીં. અચ્છા, એટલે એસડીએમ ને ઉપર થી પ્રેશર જ આવે, કારણ કે ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ને જે વાત કરતા હતા ને ફોન માં, ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ આવી નતા આવ્યા,
ફોન ઉપર સત્તા કરતા હતા ને એ ઉપર કલેક્ટર ને જ્યાંથી પ્રેશર કલેક્ટર નું જ આવતું હતું. અચ્છા, કલેક્ટર નું દબાણ હતું. હા, કેમ તમે ગાડી લઈને રહ્યા જાવ? ના, એસબી એમ કેતા કે તમે કલેક્ટર ને તમારી જે વાત કરવી કરી લેજો, હું રહ્યો જ આવી. રાજકોટ માં તમારી ટીમ જ હતી? હા, રાજકોટ માં અમે ગયા હતા ને ગોડાઉન લઈને. સાહેબ, રાજકોટ તો હું ગયો, આખું ગોડાઉન ફરતું ખુલ્લું છે. હા, એમને એમ જ છે, છપરું જે હોય ને સાહેબ, એમને એમાં ખરીને આગ લાગેલી હતી. ખરીને એમ સાહેબ ને આપડે ઓલા નો વાડીએ ઓલું બારતા હોય કવાર, ઠાંગું લઈને આ મૂકીએ નો આ મૂકીએ નો આ મૂકીએ, એ જ રીતે બારદા હરગા હતા. એટલે ફરતી બાજુ આગ લગાડી હતી. હા, ફરતી બાજુ. નકર સાહેબ અહીંથી જાય આગળ આગળ તા તો ફાયર ન્યાનું ફાયર તો પૂછવું હોય ને કલાક દોઢ કલાક, કલાક કઈ ના થાય ને રાજકોટ, તરત જ પહોંચી જાય. પાછળ નો ભાગ હતો ને એ આખે આખો કોથળા નો જ હતો. પાછળ નો ભાગ જે હળગો છે એ શેડ? હા, એ કોથળા નો જ હતો આખે આખો. બાકી ઘઉં પડ્યા હતા, બીજું અનાજ કેટલું હતું એમાં તો ત્યાં. હા, એનાથી આગળના ભાગ માં છે. અચ્છા, એ કઈ નો હળગો? નહીં, ના હળગું, ખાલી બારદાન જ હળગાયો. બારદાન માં નવા કેટલા કે છે, જૂના કેટલા કે છે તમારી દ્રષ્ટિએ? પણ સાહેબ અમે ગયા ને રાજકોટ તો અમે પૂછ્યા લગભગ આગ લાગી પછી બાર કલાક ઉપર ટાઈમ ગયો હતો. નવા બારદાન ને એમાં સાહેબ દેખાતા જ નતા, કારણ કે નવું હળગે ને હળગા પછી એ નવું જૂનું ખબર ના પડે. પડી જાય. એટલે દુસો તો જાજો હતો એમાં. અચ્છા, દુસો જ હતો લગભગ બારદાન માં. અચ્છા, કઈ વાંધો નહીં, આલો કઈ બીજું હોય એવું તો ધ્યાન દોરજો મને. હા, અને ગોડલ તો સાહેબ 101% અમારા ડ્રાઈવરે ડીઝલ ટેકો કાઢેલો હતો. અચ્છા, હોય કે માનવી માં જીવાત આ ગોડલ માંથી હું નીકળું ગોડાઉન માંથી ડીઝલ. હા, ડીઝલ કેટલા ઘેર બાર હતા? અમારા ડ્રાઈવર એક ગાઈડ. અચ્છા, તમારા ડ્રાઈવરે કેરબો 20 લીટર ના કેરબા છે. પણ કામ જ નહોતા કરવા દેતા તમને, કહું ને ફાયર વાળા ને તમે અહીંયાથી માહિતી લો ને સાહેબ, ફાયર વાળાને. આ ગોંડલ ના ગોડાઉન માંથી કેટલા કેરબા નીકળ્યા ડીઝલ ના? અમારા ડ્રાઈવર એક ગાઢેલો હોય સાહેબ, કેરબા તો હતા જ, પણ પછી એના અડવા જ નહોતા દેતા કોઈ, અંદર ક્યાં એન્ટ્રી થવા દેતા હતા કોઈને. અચ્છા, કોઈને ગરવા જ નતા દેતા એ કે તમે તમારી રીતે જે લાગ થરાય ને ભાઈ ને એવું કરો, ધીરે ધીરે કામ કરો બસ. ઈરાદા પૂર્વક જ દિવાળી જપા વાળો હોય એવું થયું ને એનો મતલબ તો. હા, સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.